नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय अंग्रेजी एनसीईआरटी सिलेबस માં હું સેજલ આંબલે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે યુનિટ 1 જેનું નામ છે વેર વેર યુ વિશે સ્ટડી કરી ચૂક્યા છીએ. આજના વિડિયોમાં આપણે યુનિટ 2 જેનું નામ છે ટુ મોચો, તો તેના વિશે આજે આપણે સ્ટડી કરવાનું છે. તો જોઈએ આજનો વિડિયો એક્ટિવિટી 1. યુનિટ 2 માં એક્ટિવિટી 1, કેલેન્ડરની મદદથી શિક્ષક આજની જેમ જ પાછલા રવિવારની અને પોતાની દિનચર્યાની વિગત કહેશે તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગત કહો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિગત આપેલી છે તે પહેલા રીડ કરીએ. ટુડે ઇઝ અ ખાલી જગ્યા ડે. ટુડે એટલે કે આજે. આજે કયો દિવસ છે? તો મંડે. ટુડે ઇઝ અ મંડે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. હું ક્યાં છું? આજે ક્લાસરૂમમાં છું. આજે મંડે છે એટલે હું આજે ક્લાસરૂમમાં છું. આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ. મારા ટેબલ ઉપર શું છે? તો બુક છે. અને આઈ એમ બિઝી એટલા માટે હું કામમાં છું, વ્યસ્ત છું. ટુડે ઇઝ અ મંડે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. હું આજે ક્લાસરૂમમાં છું. આઈ હેવ બુક ઓન માય ટેબલ. મારી પાસે મારા ટેબલ પર બુક મૂકેલી છે. આઈ એમ બિઝી એટલા માટે હું કામમાં વ્યસ્ત છું. ઇટ વોઝ સન્ડે વન ડેઝ અગો. એક દિવસ પહેલાં શું હતું? તો સન્ડે હતો. ઇટ વોઝ એટ આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. ત્યારે હું ક્યાં હતી? તો ઘરે હતી. હોમ ઓન સન્ડે, સન્ડે હું ઘરે હતી. આઈ હેડ નો નોટબુક્સ. મારી પાસે નોટબુક્સ ન હતી. આઈ વોન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે કે બપોર પછી હું ક્યાં ગઈ હતી? તો લાઇબ્રેરીમાં. અને આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ. અને મારા ઘરે ઇવનિંગમાં ગેસ્ટ આવેલા હતા, મહેમાનો આવેલા હતા. તો આ એક દિવસ પહેલાંની વાત થઈ, અથવા અઠવાડિયા પહેલાંની લખવી હોય તો તમે અહીંયા 7 ડેઝ અગો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1માં જે ટુડે એટલે કે આજની જે એક્ટિવિટી છે તેના વિશે લખેલું છે. ત્યાર પછી જે એક્ટિવિટી વહી ગઈ છે, જે દિવસ ચાલ્યો ગયો છે, તો તેના વિશે લખેલું છે. ઇટ વોઝ સન્ડે વન ડેઝ અગો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. તે દિવસે હું ઘરે હતી. આઈ હેડ નો નોટબુક્સ. મારી પાસે નોટબુક્સ ન હતા. આઈ વોન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. બપોર પછી હું લાઇબ્રેરીમાં ગઈ હતી. અને આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ. અને મારા ઘરે મહેમાનો આવેલા હતા ઇવનિંગમાં. ત્યાર પછી એક્ટિવિટી 1 તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં છે, અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્ય સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરીને બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક પેરેગ્રાફ આપેલો છે, જેમાં એક પેરેગ્રાફમાંથી આપણે બે પેરેગ્રાફ કરવાના છે. એક દિવાળી વિશે છે અને બીજો છે ક્રિસમસ વિશે. તો અહીં આપણે એને રીડ કરશું એટલે તમને પણ સમજ પડશે કે કયું વાક્ય ક્રિસમસનું છે અને કયું દિવાળીનું છે. ફર્સ્ટ છે, ટુડે ઇઝ અ ક્રિસમસ. આજે ક્રિસમસ છે. નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે અમે લોકો ક્રિસમસને સેલિબ્રેટ કરી રહ્યા છીએ, ઉજવીએ છીએ. બિફોર ટુ મંથ, બે મહિના પહેલાં વી સેલિબ્રેટ દિવાળી. બે મહિના પહેલાં અમે દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા હતા, દિવાળીને ઉજવી રહ્યા હતા. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. મારી સિસ્ટર, મારી બહેન છે જે નેન્સી, તે ડેકોરેટ કરી રહી છે, શણગારી રહી છે. શું? ક્રિસમસ ટ્રીને. એટલે આ વાક્ય કોનું છે? તો ક્રિસમસનું છે. અહીં અંદર ક્રિસમસ ટ્રી આવેલું છે. એટલે માય બ્રધર દર્શિલ ડેકોરેટ અવર હાઉસ ફોર દિવાળી. વિદ્યાર્થી મિત્રો, અહીં દિવાળીનું વાક્ય છે. તો મારો ભાઈ જે દર્શિલ છે તે ડેકોરેટ કરી રહ્યો છે, સજાવી રહ્યો છે. શું? તો ઘર, અવર હાઉસ, અમારું ઘર શણગારી રહ્યો છે. તો આ દિવાળીનું વાક્ય છે. પછી હી વોઝ એટ હોમ, તે ત્યારે ઘરે છે. ટુડેઝ દર્શિલ ઇઝ નોટ એટ હોમ, આજે દર્શિલ ઘરે નથી. તો આ વાક્ય શેનું છે? આજે એટલે આજે શું છે? તો આજે ક્રિસમસ છે. ક્રિસમસમાં દર્શિલ ઘરે નથી.
ही ઇઝ ઇન ધ હોસ્ટેલ, તો તે ક્યાં છે? તો તે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ અ પ્રિપેરિંગ અ કેક, મારા મમ્મી પ્રિપેરિંગ એટલે કે તૈયાર કરી રહ્યા છે કેક. શી પ્રિપેર સ્વીટ ડીશ ફોર દિવાળી, અને તે દિવાળી માટે શું તૈયારી કરી રહ્યા હતા? સ્વીટ ડીશની, મીઠાઈઓની તૈયારી કરી રહ્યા હતા. વી સેલિબ્રેટેડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. વી રિસીવ એટલે કે અમે રિસીવ કર્યા હતા દિવાળી કાર્ડ એન્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, જે લોકો સગાવાલા મહેમાનો હોય તેના પાસેથી અને ફ્રેન્ડ્સ પાસેથી દિવાળી કાર્ડ પણ મળ્યા હતા. વી ઓલ્સો પ્રિપેર દિવાળી કાર્ડ, અને અમે પણ તે લોકોને દિવાળી કાર્ડ બનાવીને આપ્યા હતા. માય ફાધર્સ હેલ્પ અસ ફોર ધેટ, મારા પપ્પાએ તે માટે અમને મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ, અત્યારે મારા પપ્પા નેન્સીને મદદ કરી રહ્યા છે. આજે ક્રિસમસ છે, તેના માટે તેના પપ્પા નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોય ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર, અને હું સીડી પ્લેયરમાં મ્યુઝિક સાંભળીને એન્જોય કરી રહી છું, આનંદ માણી રહી છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન, અને હું સેલ ફોનમાં તમારી સાથે ટોકિંગ એટલે વાતો કરી રહી છું. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ વિઝિટેડ અસ, અમારા ઘરે ફ્રેન્ડ અને રિલેટિવ્સ પણ આવેલા હતા. નેન્સી એન્ડ આઈ એન્જોય ફાયર ક્રેકર્સ, ફાયર ક્રેકર્સનો મતલબ થાય ફટાકડા. નેન્સી અને હું એન્જોય કરી રહ્યા હતા, આનંદ માણી રહ્યા હતા. સેના? તો ફાયર ક્રેકર્સનો, ફટાકડા. તો તે આવશે દિવાળીમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ક્રિસમસ અને દિવાળી જે બંનેના વાક્યો છે જે ભેગા મિક્સ થઈ ગયેલા છે, તો તેને આપણે છૂટા પાડવાના છે. તો તેના માટે આપણને આગળ બોક્સ આપેલું છે, કોષ્ટક આપેલું છે, જેમાં આપણે આ બંને વાક્યને છૂટા પાડશું. આગળ જે આપણે પેરેગ્રાફ જોયો તેના આધારે નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ વિગતો લખવાની છે. નાવ એટલે કે હમણાં. હમણાં શું ચાલી રહ્યું છે? તો સેલિબ્રેટિંગ ક્રિસમસ. આજે ક્રિસમસ છે, તો તેના વિશેના વાક્ય અહીં લખશું આપણે. અને ટુ મંથ અગો, બે મહિના પહેલાં શું હતું? તો સેલિબ્રેટેડ દિવાળી, દિવાળી હતી. તો દિવાળીના જે વાક્ય છે તે આપણે આ બોક્સમાં લખશું. તો વિદ્યાર્થી મિત્રો, તેના માટેના આન્સર આપણે જોઈએ. બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો સાંભળવાના છે, વાંચવાના છે, અને વર્ગમાં ચર્ચા કરીને ફકરાને છૂટો પાડો અને અલગ અલગ નોંધવાનું છે. તો પહેલું પેરેગ્રાફમાં છે, પહેલા બોક્સમાં આવશે ક્રિસમસ. ક્રિસમસ એટલે નાવ, એમાં આપણે લખશું. જે પહેલા બોક્સમાં વાક્ય લખવાના છે તે પહેલાં આપણે રીડ કરીએ. નાવમાં લખવાનું આવશે સેલિબ્રેટિંગ ક્રિસમસ, ક્રિસમસને સેલિબ્રેટ કરીએ છીએ, માણી રહીએ, ઉજવીએ છીએ. ડેકોરેશન ધ ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રીને આપણે સજાવીએ છીએ. પછી પ્રિપેરિંગ અ કેક, તેના માટે કેક તૈયાર કરવાની છે. અને એન્જોય ધ મ્યુઝિક, અને મ્યુઝિકનો આનંદ માણવાનો છે. ત્યાર પછી બીજું છે બોક્સ, જેમાં ટુ મંથ અગો લખેલું છે. ટુ મંથ અગો જે બીજું બોક્સ છે, ટુ મંથ અગો, બે મહિના પહેલાંની જે વાત છે, તેમાં સેલિબ્રેટ દિવાળી લખેલું છે. સેલિબ્રેટ દિવાળી, દિવાળીની મજા માણી રહ્યા છે. ડેકોરેટ અવર હાઉસ, ઘરને શણગારી રહ્યા છીએ, સજાવી રહ્યા છીએ. પ્રિપેરેડ સ્વીટ ડીશ રિસીવ દિવાળી કાર્ડ્સ, પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ એટલે કે પ્રિપેર એટલે તૈયાર કરવું. સ્વીટ ડીશ જે મીઠાઈઓ તૈયાર કરી રહ્યા છે. પછી તેના રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સ પાસેથી રિસીવ દિવાળી કાર્ડ, દિવાળી કાર્ડ મેળવ્યા તે લોકોએ, અને તે લોકોએ પોતાના દિવાળી કાર્ડ પણ બનાવ્યા. પછી એન્જોય ફાયર ક્રેકર્સ, ફટાકડાની પણ અમે આનંદ માણ્યો. તો તે આ દરેક વસ્તુ જે ગ્રીન કલરની લાઇનમાં છે તે તમારે ટુ મંથ અગો એમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી નોટબુકમાં નોંધવાનું રહેશે. જો અહીં તમને કોષ્ટક આપવામાં આવેલું છે, કોષ્ટક દ્વારા તમારે અહીં આન્સર તેના લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી ટુ બીમાં જોઈએ. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્ય સાંભળો, વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. વિદ્યાર્થી મિત્રો, જેમ ક્રિસમસ અને દિવાળીનો પેરેગ્રાફ હતો તેવી રીતે અહીં પણ પેરેગ્રાફમાં બે વસ્તુઓ ભેગી થઈ ગઈ છે.
તે આપણે રીડ કરીએ એટલે આપણને ખબર પડે કે કઈ વસ્તુઓ છે. તો વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. 5 જૂને આપણે શું કરીએ છીએ? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે ઇંગ્લિશ ડેને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આનંદ માણી રહ્યા છીએ. તો અહીં તમને એક સમજ પડી હશે બે કયા કયા. તો પહેલું છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે છે, અને બીજું છે ઇંગ્લિશ ડે. બે દિવસોની ભેગા થઈ ગયેલા વાક્યો છે જેને આપણે છૂટા પાડવાના છે. તો પહેલું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું વાક્ય આવશે, વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. 5 જૂને અમે, ગઈ 5 જૂને અમે વિશ્વ પર્યાવરણ દિવસનું સેલિબ્રેટ કર્યું હતું. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે અમે ઇંગ્લિશ ડેને સેલિબ્રેટ કરીએ છીએ. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિ ક્લાસરૂમને ડેકોરેશન કરે છે. સેના માટે? તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર. અમે એસએમસીના જે મેમ્બર્સ છે તે લોકોને ઇન્વાઇટ કર્યા છે, આમંત્રણ આપ્યું છે. અવર પ્રિન્સિપલ્સ વેલકમ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપલ તે લોકોને વેલકમ કરે છે, સ્વાગત કરે છે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ ટોકિંગ એટલે વાતો કરી રહી છે. કોની? કયા લોકો સાથે? તો જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે, પહેલા ધોરણના જે વિદ્યાર્થીઓ છે, તે લોકોની સાથે ઇંગ્લિશમાં વાતો કરી રહી છે, જે ઇંગ્લિશ ડેમાં આવશે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ્સ આર સ્માઇલિંગ એટ હિમ. ફર્સ્ટ સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ છે તે લોકો સ્માઇલિંગ કરી રહ્યા છે. વી પ્લાન્ટેડ સેપ્લિંગ્સ. સેપ્લિંગ્સ એટલે રોપાઓ, જે છોડ હોય છે તે વાવવાના છે. અમે પ્લાન્ટ છોડને વાવી રહ્યા છીએ. વી વોટર ધેમ, તેને પાણી આપી રહ્યા છે. ધ સેપ્લિંગ્સ આર ગ્રોવિંગ નાવ. ગ્રોવિંગ એટલે કે વધવું. રોપાઓ હવે શું થવા લાગશે? ગ્રો કરવા લાગશે એટલે કે વધવા લાગશે. અવર ગાર્ડન ઇઝ અ ગ્રીન નાવ. અને અમારું ગાર્ડન કેવું થઈ જશે? ગ્રીન, લીલું થઈ જશે. અહીં બંને ફકરા છૂટા પાડીને અલગ અલગ વાક્ય નોંધવાના છે. જેવી રીતે આપણે ઉપર કર્યું તેવી રીતે જ નીચે સેમ કરવાનું છે. અહીં આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને બીજું છે ઇંગ્લિશ ડે, જેના વિશે આપણે અહીં લખશું. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે આપણે અહીં લખશું. તો જોઈએ તેના માટેનો આન્સર. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્ય સાંભળો, વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરીને બંને ફકરા જુદા પાડો. એક નંબર લખેલું છે તો વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે. તો એક નંબરમાં આપણે લખશું વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. પછી ઇંગ્લિશ ડેના જેટલા વાક્યો છે તે પહેલાં આપણે રીડ કરીએ. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિ ક્લાસરૂમને સજાવી રહ્યા છે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ફોર ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ વાતો કરી રહી છે જે પહેલા ધોરણના સ્ટુડન્ટ છે તેની સાથે ઇંગ્લિશમાં. ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. અને તે સ્ટુડન્ટ પણ તેની સાથે સ્માઇલિંગ એટલે કે ખુશી સાથે વાતો કરી રહ્યા છે. તો આ દરેક વસ્તુ આવશે પહેલામાં. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે, ઇંગ્લિશ ડેની ઉજવણીમાં. ત્યાર પછી સેકન્ડ નંબરમાં આપણે જોઈએ વી આર સેલિબ્રેટિંગ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. ગઈ 5 જૂને અમે વર્લ્ડ એન્વાયરમેન્ટ, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. વી વિઝિટેડ અવર એસએમસી મેમ્બર. અને અમે ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર. અમે એસએમસી મેમ્બરને ઇન્વાઇટેડ એટલે કે આમંત્રણ આપ્યું હતું. અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ. અમારા પ્રિન્સિપલે તે લોકોને વેલકમ એટલે કે સ્વાગત કર્યું. ધ સેપ્લિંગ્સ આર ગ્રોવિંગ નાવ. અત્યારે તે જ રોપાઓ કેવા થઈ ગયા છે? ગ્રો એટલે કે વધવા લાગ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. અને અમારું ગાર્ડન અત્યારે ગ્રીન, લીલુંછમ દેખાવા લાગ્યું છે. જે ગ્રીન કલરની લાઇન દોરેલી છે તે વી આર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના બોક્સમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો અહીં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2A B બંને જોયું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 જેનું નામ હતું ટુ મોચો,
તેમાં એક્ટિવિટી 1 અને 2 વિશે આપણે આગળના વિડીયોમાં સ્ટડી કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 3 જેમાં સ્ટોરી આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3 જેમાં સ્ટોરી છે આઈ ચેક ઇટ, તો તેના વિશે આપણે રીડ કરવાનું છે. તો જોઈએ આજનો આ વિડીયો, એક્ટિવિટી 3 આઈ ચેક ઇટ. હું તપાસતો હતો. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એક દિવસ એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટો, પીપલ એટલે કે લોકો, લોકો તેને શું કહીને બોલાવતા હતા, તો મોટો. એક દિવસ એક હાથી હતો, તેનું નામ શું હતું, મોટું. લોકો તેને મોટું કહીને બોલાવતા હતા. હી હેડ અ ફ્રેન્ડ્સ, તેને એક ફ્રેન્ડ હતો. હી વોઝ એટ રેટ, તેનો ફ્રેન્ડ શું કોણ હતું, તો રેટ. રેટ એટલે કે ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટુ, તેનું નામ શું હતું, જે ઉંદર હતો હાથીનો ફ્રેન્ડ, તેનું નામ શું હતું, છોટુ. હાથીનું નામ શું હતું, મોટું, અને ઉંદરનું નામ છોટુ. મોટું એન્ડ છોટું, બોથ છોટું એન્ડ મોટુઝ લવ સ્વિમિંગ. બોથ એટલે કે બંને, કોણ બંને, તો છોટું એન્ડ મોટું. બંનેને શું ગમતું હતું, તો સ્વિમિંગ કરવું. સ્વિમિંગ કરવું ખૂબ જ ગમતું હતું. વન ડેઝ, એક દિવસ મોટું વોક ટુ ધ રિવર. વોક એટલે કે ચાલવું. રિવર એટલે શું થાય, નદી. મોટું નદીની તરફ ચાલતો હતો. હી એન્ટર ધ વોટર, અને તે નદીની અંદર પ્રવેશી ગયો, એટલે કે નદીમાં ગયો. હી એન્જોય સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે ઘણા લાંબા સમય સુધી તેણે શું કર્યું, સ્વિમિંગ. સ્વિમિંગ એટલે કે તરવું. એન્જોય એટલે આનંદ માણવો. તે તરવાનો આનંદ માણી રહ્યો હતો ઘણા લાંબા સમય સુધી. ધેન છોટું અલ્સો અરાઈવ ધેર. અરાઈવ એટલે પહોંચવું. છોટું પણ ત્યાં પહોંચ્યો. હી લુક એટ મોટું એન્ડ શાઉટેડ. લુક એટલે જોવું. તેણે મોટુને જોયો. એન્ડ શાઉટેડ, શાઉટેડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, બૂમો પાડવી. મોટુને જોવે છે અને તેને બૂમો પાડે છે. શું કહે છે બૂમ પાડીને, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ, થોડાક ટાઈમ માટે તું બહાર આવ. કમ આઉટ, બહાર આવ. મોટુ આન્સર, મોટુ એને જવાબ આપે છે, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડમાં, મને ડિસ્ટર્બ કરમાં. આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ, મને તરવા દે. છોટુ શાઉટેડ અગેન, છોટુ પાછો બૂમ પાડે છે. અગેન એટલે ફરીથી બૂમો પાડે છે. કમ આઉટ સૂન આઈ સે, જલ્દીથી બહાર આવ, હું તને બૂમ પાડું છું એટલા માટે. મોટું સે, મોટું શું કહે છે, નો આઈ વોન્ટ નોટ, હું બહાર આવીશ નહીં. છોટુ ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, પાછું છોટું શું કરે છે, બૂમો ઉપર બૂમો પાડે છે. મોટું વોઝ એંગ્રી, એંગ્રી એટલે શું થાય, ગુસ્સે થવું. મોટુને ગુસ્સો આવી જાય છે. હી જમ્પ આઉટ, અને તે બહાર આવે છે કૂદીને. ઓકે આઈ એમ હિયર નાવ, લે હું આવી ગયો. ટેલ મી, બોલ હવે. વોટ્સ યોર પ્રોબ્લમ, તારે શું પ્રોબ્લમ છે. હવે હું સ્વિમિંગ પુલમાંથી બહાર આવી ગયો, નદીમાંથી, બોલ હવે તારે શું પ્રોબ્લમ છે. છોટું લુક એટ મોટું એન્ડ સેડ, છોટું મોટુંને જોવે છે અને બોલે છે, ઇટ્સ ઓકે, બરાબર છે. યુ કેન ગો બેક નાવ, યુ કેન ગો, તું જા. બેક નાવ એટલે કે પાછો હવે તું ચાલ્યો જા. આઈ એમ સ્ટેટિસ્ફાઈડ, સ્ટેટિસ્ફાઈડનો મતલબ શું થાય, સંતોષ. હું, મને સંતોષ છે. ગો એન્ડ સ્વિમ, તું જા અને તરવા લાગ પાછો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એનું પિક્ચર જોઈ શકીએ છીએ. મોટું જે સ્વિમિંગ કરી રહ્યો છે અને છોટું જે એને શાઉટેડ એટલે કે બૂમો મારી રહ્યો છે. મોટું વોઝ વેરી એંગ્રી, મોટુંને ખૂબ જ ગુસ્સો આવે છે. સ્ટેટિસ્ફાઈડ કે શેનો સંતોષ છે. હી આસ્ક, તે શું પૂછે છે, તને શેનો સ્ટેટિસ્ફાઈડ છે, તે મને પહેલા બહાર બોલાવ્યો, પછી એમ કહે છે કે હવે તું પાછો અંદર ચાલ્યો જાય એમ નદીમાં, કે તને શેનો સ્ટેટિસ્ફાઈડ કરવું હતું, શેની સંતોષતા જોવી હતી. તો છોટું રિપ્લાય, છોટું જવાબ આપે છે, યસ આઈ એમ. યુ આર નોટ વેરિંગ માય સ્વિમિંગ સૂટ, વિયરિંગ એટલે પહેરવું થાય, શું થાય, પહેરવું. અને સ્વિમિંગ સૂટ કે હું ચેક કરી રહ્યો હતો કે તે મારો સ્વિમિંગ સૂટ નથી પહેર્યા ને. ઉંદર હાથીને પૂછે છે
કે તે મારા સ્વિમિંગ સૂટ નથી પહેર્યા ને એ હું આઈ જસ્ટ ચેક ઇટ, હું ખાલી એ તપાસતો હતો, એટલું ખાલી હું ચેક કરતો હતો, એટલા માટે તને મેં નદીમાંથી બહાર બોલાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટોરી જોઈ આઈ ચેક ઇટ, જેમાં એક એલિફન્ટ અને એક રેટ એટલે કે ઉંદર, જે બંનેની સ્ટોરી છે. એલિફન્ટનું નામ છે મોટું અને રેટનું નામ છે છોટું. મોટું એન્ડ છોટું ફ્રેન્ડ છે. તે બંનેને શું ગમે છે? સ્વિમિંગ કરવું ખૂબ જ ગમે છે. જ્યારે મોટું એક દિવસ નદી તરફ જઈ રહ્યો છે અને તે પાણીમાં જાય છે અને તે ઘણા લાંબા સમય સુધી શું કરે છે? સ્વિમિંગ કરે છે, તરવાનો આનંદ માણે છે. ત્યારે જ છોટું ત્યાં આવે છે અને છોટું તેને મોટેથી બૂમ પાડીને કહે છે કે તું બહાર આવ, એમ એક સેકન્ડ માટે તું બહાર આવ, મારે તને જોવું છે. ત્યારે મોટું કહે છે, ના મને સ્વિમિંગ કરવા દે, હું બહાર નહીં આવું. ત્યારે છોટું શું કરે છે? બૂમો ઉપર બૂમો પાડે છે અને ત્યારે મોટુંને ગુસ્સો આવી જાય છે, એટલે મોટુંને બહાર આવવું પડે છે. જ્યારે તે પાણીની બહાર આવે છે ત્યારે છોટું તેને કહે છે, હવે તું પાછો પાણીની અંદર ચાલ્યો જાય અને સ્વિમિંગ કરવા લાગ. ત્યારે મોટુંને ગુસ્સો આવી જાય છે. જ્યારે તું બૂમ પાડતો હતો, જ્યારે છોટું બૂમ પાડે છે ત્યારે મોટું બહાર આવે છે અને પાછો છોટું એને કહે છે કે તું પાછો સ્વિમિંગ કરવા ચાલ્યો જા, એટલે મોટુંને વધારે ગુસ્સો આવી જાય છે અને પૂછે છે, તે મને શું કામ એ કે બહાર બોલાવ્યો? તો કહે છે, હું ખાલી ચેક કરતો હતો કે તે મારું સ્વિમિંગ સૂટ નથી પહેર્યું ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ટોરી પરથી આપણને નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું છે. પહેલું જોઈએ, મોટું વોઝ અ રેટ, મોટું એન્જોય સ્વિમિંગ, છોટું જમ્પ આઉટ ઓફ વોટર, મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, છોટું વોઝ અ સ્ટેટિસ્ફાઈડ, મોટું ચેક છોટું સ્વિમિંગ શૂટ, મોટું વોઝ અ સ્વિમિંગ ઇન અ પોન્ડ. ત્યાર પછી નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે તે, જો છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ લખવાનું છે, અને જો બંને બોલતા હોય તો સી અને એમ બંને સાથે લખવાનું છે. પહેલું છે ડોન્ટ ડિસ્ટર્બ મી, બીજું છે હી જમ્પ આઉટ, ત્રીજું છે યુ કેન ગો બેક નાઉ, ચોથું આઈ લવ સ્વિમિંગ, પાંચમું આઈ એમ અ રેટ, છઠ્ઠું છે આઈ હેવ અ ટેલ, સાતમું આઈ એમ અ બિગ એનિમલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના આન્સર જોઈએ. ખરા ખોટું, ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. પહેલું જોઈએ, મોટું વોઝ અ રેટ, મોટું ઉંદર છે તો તેમાં આવશે ફોલ્સ. મોટું એન્જોય સ્વિમિંગ, મોટુંને સ્વિમિંગ કરવું ખૂબ જ ગમે છે તો એમાં આવશે ટ્રુ. છોટું જમ્પ આઉટ અ વોટર, છોટું પાણીમાંથી બહાર આવે છે તો એમાં આવશે ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટું બૂમો ઉપર બૂમો પાડે છે તો તેમાં આવશે ફોલ્સ. છોટું વોઝ અ સ્ટેટિસ્ફાઈડ, છોટુંને સંતોષ થઈ ગયો તો એના આવશે ટ્રુ, સાચું છે. મોટું ચેક છોટું સ્વિમિંગ શૂટ તો એમાં આવશે ફોલ્સ. મોટું વોઝ અ સ્વિમિંગ ઇન પોન્ડ, મોટું તળાવની અંદર, પોન્ડ એટલે શું થાય, તળાવ, તળાવની અંદર સ્વિમિંગ કરતો હતો તો એમાં આવશે ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી નોટબુકમાં લખવાના છે ટ્રુ એન્ડ ફોલ્સ. ત્યાર પછી નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે છે. જો છોટું બોલતો હોય તો સી, મોટું બોલતો હોય તો એમ, અને જો બંને બોલતા હોય તો સી અને એમ બંને લખવાના છે. પહેલું જોઈએ, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ડિસ્ટર્બ કરમાં, જે બોલે છે મોટું. હી જમ્પ આઉટ, તે પાણીની બહાર આવે છે, તો આ વાક્ય કોઈ બોલતું નથી. ત્રીજામાં છે યુ કેન ગો બેક નાઉ, તું પાછો ચાલ્યો જાય, એમાં આવશે છોટું. આઈ લવ સ્વિમિંગ, તો બંનેને ગમે છે એટલે સી એમ આવશે. આઈ એમ અ રેટ, હું ઉંદર છું, તેમાં આવશે છોટું. આઈ હેવ અ ટેલ, મારે એક પૂંછડી છે, તો એ બંનેને હોય છે, મોટું એન્ડ છોટું બંનેને. આઈ એમ અ બિગ એનિમલ, હું ખૂબ મોટું પ્રાણી છું, તેમાં આવશે મોટું. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3 પછી એક્ટિવિટી 4. એક્ટિવિટી 4, હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંની મુલાકાતે ગયો. જે સ્વિમિંગ વાળું સ્ટોરી ગઈ ત્યાર પછીના 3 દિવસ પછી મોટું છોટુંના ઘરે જાય છે. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્ય વાંચો. તેમાં જે શબ્દ ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. અહીં આપણે પિક્ચર જોઈ લઈએ પહેલાં. જે મોટું છે તે છોટુંના ઘરે જાય છે અને તેને શું આપે છે તે તમને હાથમાં દેખાય છે. ટાઈ આપે છે,
અને શું થાય છે 3 દિવસ પછી જ્યારે મોટું છોટુંના ઘરે જાય છે, તો તેના વિશે આપણે જોઈએ. અહીં આપણને અમુક અમુક જગ્યા પર બ્લેન્ક આપવામાં આવેલી છે, જેના આન્સર અહીં આપણે બોક્સમાંથી લખવાના છે. આફ્ટર 3 ડેઝ, 3 દિવસ પછી મોટું 1 to છોટુસ હાઉસ, મોટું છોટુંના ઘરે જાય છે. એન્ડ હી કોલ્ડ હે છોટુ કમ આઉટ, અને બોલે છે હે છોટુ કમ આઉટ, બહાર આવ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી બ્લેન્કમાં આવશે કોલ્ડ. છોટુ વોઝ નોટ એટ હોમ, છોટુ તેના ઘરે નથી. બીજી બ્લેન્કમાં આવશે વોઝ. છોટી હિઝ વાઇફ કમ આઉટ, છોટુની જે વાઇફ છે, છોટી એની પત્ની, તે કમ આઉટ એટલે તે બહાર આવે છે ઘરની. મોટું બૂમ પાડે છે એટલે છોટી બહાર આવે છે. શી શેડ, અને બોલે છે વેલકમ મિસ્ટર મોટું, તમારું સ્વાગત છે. શી ઓફર મોટું ફ્રૂટ ડીશ, તે મોટુંને ફ્રૂટ ડીશ ખાવા માટે આમંત્રણ આપે છે. મોટું રિપ્લાય નો થેન્ક્સ, મોટું શું કહે છે? નો થેન્ક્સ. ત્રીજી બ્લેન્ક્સમાં આવશે રિપ્લાય. આઈ એમ ઇન અ હેરી, હું ખૂબ જ ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? તો છોટી આન્સર, ત્રીજી બ્લેન્કમાં આવશે આન્સર. હી ઇઝ એટ વર્ક, તે અત્યારે કામમાં છે. મોટું સેડ ઓકે, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાય, તેને તમે ટાય આપી દેજો. હી ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, તેના માટે આ ગિફ્ટ છે મારી તરફથી. મોટું છોટુંની માટે શું લાવે છે? ટાય લાવે છે ગિફ્ટમાં. મોટું રીચ ટુ હિઝ હાઉસ, મોટું પાછો તેના ઘરે ચાલ્યો જાય છે. ત્યાર પછીની બ્લેન્કમાં આવશે રીચ. છોટું રિટર્ન એટ હોમ લેટ, ખૂબ જ મોડો છોટું તેના ઘરે આવે છે. છોટી શો હિમ ધ ગિફ્ટ, છોટી તેને ગિફ્ટ બતાવે છે. ત્યાર પછીની બ્લેન્કમાં આવશે રિટર્ન, અને એના પછીની બ્લેન્કમાં આવશે ખાલી જગ્યામાં શો. શો હિમ ધ ગિફ્ટ, જે મોટુંએ જે ગિફ્ટ આપેલી છે તે તેને બતાવે છે. હી લાઈક ઇઝ વેરી મચ, અને તેને તે ગિફ્ટ ખૂબ જ ગમે છે. તો ત્યાર પછીની ખાલી જગ્યામાં શું આવશે? લાઈક. હી સેન્ટ એન SMS, સેન્ટ એટલે કે મોકલવું. તેને SMS મોકલે છે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, કે થેન્ક યુ સેના માટે, કે બ્લેન્કેટ આપવા માટે. જે ટાઈ મોટુંએ તેના માપની આપેલી છે તે ટાઈ ઉંદરને શું થાય છે? બ્લેન્કેટ જેવી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ખાલી જગ્યા છે તે તમારે તમારી નોટમાં લખવાની છે પેરેગ્રાફ સહિત, અને તેના આન્સર પણ અહીં તમને આપવામાં આવેલા છે. ત્યાર પછી આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 5 જોવાની છે. એક્ટિવિટી 5ને સ્ટડી કરીએ તો જોઈએ આજનો વિડીયો કવિતા માણો. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5માં શું છે? રાયમ્સ આપેલી છે આપણને ધ રેઇનબો. રેઇનબો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? રેઇનબો એટલે કે મેઘધનુષ, જેનું આપણને પિક્ચર પાછળ આપવામાં આવેલું છે. મેઘધનુષને લગતી એક રાયમ્સ આપવામાં આવેલી છે, જેને આપણે અહીં સ્ટડી કરીશું. વિદ્યાર્થી મિત્રો, રાયમ્સ સ્ટડી કરતા પહેલા તેને લગતા આપણે થોડાક શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થમાં જોઈએ, પહેલું છે બોટ. બોટ એટલો મતલબ શું થાય? હોડી. ત્યાર પછી છે સેલ. સેલ એટલે કે સફર કરવી. રિવર એટલે નદી. શિપ, શિપનો મતલબ શું થાય? વહાણ. સી એટલે સમુદ્ર અથવા દરિયો. બટ એટલે પરંતુ. ક્લાઉડ્સનો મતલબ થાય વાદળો. સ્કાય એટલે આકાશ. ત્યાર પછી છે પ્રીટર. પ્રીટર એટલે કે સુંદર. બ્રિજ એટલે પુલ. પ્રીટી એટલે શું થાય? સુંદર. હેવન એટલે સ્વર્ગ. ટ્રી એટલે ઝાડ. બુલ્ડ એટલે મકાન. અને અર્થ એટલે પૃથ્વી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે શબ્દાર્થ આપવામાં આવેલા છે એક્ટિવિટી 5ને લગતા છે, ધ રેઇનબો રાયમ્સ છે તેને લગતા, તેને રિલેટેડ શબ્દાર્થ અહીં તમને આપવામાં આવેલા છે, જે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાર્થને સ્ટડી કર્યા, હવે આપણે રાયમ્સ જોઈએ. બોટ સેલ્સ ઓન ધ રિવર. બોટ્સ એટલે હોડીઓ. સેલ એટલે શું થાય? સફર કરવું.
અને રિવર્સ એટલે નદીમાં. નદીમાં હોડીઓ શું કરે છે? સફર કરે છે. એન્ડ શિપ સેલ ઓન ધ સીઝ. શિપ્સ એટલે વહાણો, સેલ એટલે સફર કરવું, એન્ડ સી એટલે શું થાય? દરિયો, સમુદ્ર. સમુદ્રની અંદર વહાણો સહેલ કરે છે. હોડી છે જે નદીની અંદર સહેલ કરે છે, વહાણ છે તે સમુદ્રની અંદર સફર કરે છે. બટ પરંતુ ક્લાઉડ સેટ સેલ અક્રોસ ધ સ્કાય. ક્લાઉડ્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વાદળો. વાદળો ક્યાં સહેલ કરે છે? સફર કરે છે. ક્રોસ ધ સ્કાય. સ્કાય એટલે આકાશ. આકાશની અંદર વાદળો સફર કરે છે. એઝ પ્રિટર ધેન ધીસ. તે આ બંને કરતાં કેવા? વધારે સુંદર દેખાય છે, આકર્ષક દેખાય છે. જે હોડી છે તે નદીમાં સફર કરે છે, વહાણ છે તે દરિયામાં સફર કરે છે. પરંતુ એ બંને કરતાં જે વાદળો છે જે આકાશમાં સફર કરે છે, તે આ બંને કરતાં કેવા? વધારે સુંદર અને આકર્ષક દેખાય છે. ધેર આર બ્રિજ ઓન ધ રિવર. નદીની ઉપર શું હોય છે? બ્રિજ. બ્રિજ એટલે શું થાય? પુલ થાય. નદીની ઉપર જે પુલ હોય છે, એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, પણ નેના કરતાં સુંદર. બટ ધ બ્લુ ધેટ બ્રિજ હેવન. હેવન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સ્વર્ગ. અને બ્રિજ એટલે પુલ. પરંતુ સ્વર્ગને લગતો પુલ કયો છે? ધેર આર બ્રિજ ઓન ધ રિવર. જે પુલ નદી ઉપર બનાવવામાં આવેલ છે, એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, પણ એના કરતાં પણ વધારે સુંદર. બટ ધ બ્લો ધેટ બ્રિજ હેવન. જે સ્વર્ગનો પુલ છે તે એના કરતાં પણ વધારે સુંદર દેખાય છે. તે સ્વર્ગનો પુલ એટલે કે ધનુષ છે, મેઘધનુષ. એન્ડ ઓવરટોપ્સ ધ ટ્રીઝ. જે ઝાડમાંથી નીકળીને એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય. અર્થ એટલે કે પૃથ્વી, એન્ડ સ્કાય એટલે શું થાય? આકાશ થાય. જે ધરતી ઉપરથી નીકળીને આકાશ સુધીનો બ્રિજ બનાવે છે. એઝ પ્રિટર ફેર ધેન ધીસ. પણ તે આ બધા જ કરતાં કેવો? વધારે સુંદર દેખાય છે. જે નદી ઉપર આપણે પુલ બનાવવામાં આવે છે તેના કરતાં વધારે સુંદર કયો પુલ દેખાય છે? જે પૃથ્વી ઉપરથી નીકળીને, એટલે કે ધરતી ઉપરથી નીકળીને, ઝાડમાંથી નીકળીને ક્યાં સુધી જાય છે? તે આકાશ સુધી પહોંચે છે. તેવો જે બ્રિજ બને છે તેને આપણી ભાષામાં આપણે શું કહીએ છીએ? મેઘધનુષ. તે મેઘધનુષ આ બધા જ કરતાં કેવો દેખાય છે? વધારે પ્રિટર દેખાય છે, એટલે કે વધારે સુંદર, આકર્ષક દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, જે હોડી છે તે નદીમાં સહેલ કરે છે, જે જહાજ છે તે સમુદ્રમાં સહેલ કરે છે, પણ એ બંને કરતાં જે વાદળો છે આકાશમાં જે વાદળો દેખાય છે તે કેવા છે? આ બંને કરતાં વધારે સુંદર છે. તેવી જ રીતે જે બ્રિજ છે, પુલ, તે નદી ઉપર બનાવવામાં આવે છે, એ પુલ કરતાં, એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, તેના કરતાં પણ વધારે સુંદર. બટ બ્લોઝ ધેટ બ્રિજ હેવન. જે સ્વર્ગનો બ્રિજ છે, સ્વર્ગને પુલ બનાવે છે, તે ઓવરટોપ્સ ધ ટ્રીઝ. જે ઝાડમાંથી નીકળીને ધ બુલ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય. જે રોડ, એવો રોડ તૈયાર કરે છે જે પૃથ્વીથી આકાશ સુધી લઈ જાય છે. તેવો એક રોડ તૈયાર કરે છે. જે રોડ છે મેઘધનુષ, જેને આપણે કહીએ છીએ, એઝ પ્રિટર ફેર ધેન ધીસ, તે આના કરતાં પણ વધારે આકર્ષક અને સુંદર દેખાય છે. તે રોડ છે મેઘધનુષ. જે બ્રિજ છે તે મેઘધનુષ છે, જે પૃથ્વીથી લઈને આકાશ સુધીનો બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 5માં ધ રેઇનબો પોયમ્સ વિશે સ્ટડી કર્યા, જેના લેખક કોણ છે? ક્રિસ્ટિના રોસેસ્ટી તેના લેખક છે. એક્ટિવિટી 6, તો જોઈએ આજનો વિડીયો. જૂથ કાર્ય કરો. બોક્સમાં આપેલા શબ્દને યોગ્ય ખાનામાં મૂકીને કોઠો પૂરો કરો. જરૂર પડે ત્યારે શબ્દકોશનો ઉપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6માં, યુનિટ 2માં, એક્ટિવિટી 6, જેમાં જૂથ કાર્ય કરવાનો છે અને બોક્સમાં જે શબ્દ આપેલા છે તેને યોગ્ય ખાનામાં મૂકવાના છે અને કોષ્ટક પૂર્ણ કરવાનો છે. તો પહેલાં આપણે બોક્સમાં આપેલા શબ્દને પહેલાં આપણે રીડ કરીએ. કયા કયા શબ્દો આપેલા છે? તો બનાના, ગ્રેપ્સ, મેંગો, જે બધા ફ્રૂટના નામ છે, એપલ, વોટરમેલન, સુગર કેન, ગુઆવા, જાંબુ. ત્યાર પછી વેજીટેબલ્સ, શાકભાજીના નેમ છે, લેડીઝ ફિંગર,
કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરટ, બીટર ગર્ડ, પોટેટોઝ, ઓનિયન. ત્યાર પછી બધા ફેસ્ટિવલ તહેવારના નામ છે, ઉત્તરાયણ, દિવાળી, હોલી, રક્ષાબંધન, ક્રિસમસ, જન્માષ્ટમી. ત્યાર પછી બધી થિંગ્સ, જે અધર થિંગ્સ છે કે કઈ ઋતુમાં શું યુઝ થાય, તો તેના માટે સ્વેટર, અમ્બ્રેલાસ, રેઇનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર, એર કન્ડિશનર વગેરે વસ્તુ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક જોઈ લીધું, હવે આપણે તેને ભરીએ. અહીં આપણને પિક્ચર આપવામાં આવે છે, વિન્ટર. વિન્ટર એટલે કે શિયાળો. શિયાળાની ઋતુમાં શું થાય વિદ્યાર્થી મિત્રો, તો શિયાળામાં ઠંડી પડે છે. ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર પહેરીએ છીએ. ત્યાર પછી બીજું ચિત્ર છે સમરનું. સમર એટલે કે ઉનાળો. ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે, તાપ પડે છે, તો તેનાથી બચવા માટે આપણે ટોપી પહેરીએ છીએ, પછી ગોગલ્સ પહેરીએ છીએ અને ઠંડુ ઠંડુ ખાઈએ છીએ, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ છે. ત્યાર પછી મોનસૂન, જેને ચોમાસું કહેવાય છે. ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદથી બચવા માટે આપણે છત્રી અને રેઇનકોટનો યુઝ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક બોક્સ આપવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. ફ્રૂટ્સ અહીં સા ફળના નામ લખવાના છે, વેજીટેબલ્સ શાકભાજીના નામ લખવાના છે, ફેસ્ટિવલ્સ બધા તહેવારોના નામ, યુઝફુલ થિંગ્સ કે કઈ ઋતુમાં શું યુઝ કરવાનું, તો તેની વિશે અહીં લખવાનું છે. પહેલું છે વિન્ટર. વિન્ટર એટલે કે શિયાળો. શિયાળામાં કયા કયા ફ્રૂટ હોય તેના નામ અહીં લખશું, કયા શાકભાજી છે, કયા તહેવારો આવે છે શિયાળામાં અને શેની શેની જરૂર પડે છે. ત્યાર પછી છે સમર. ઉનાળામાં ઉનાળામાં કયા ફળો આવે છે, કયા શાકભાજી, કયા તહેવાર અને શેની જરૂર પડે છે. ત્યાર પછી મોનસૂન. ચોમાસામાં કયા કયા તહેવાર હોય છે, કયા ફ્રૂટ હોય, કયા શાકભાજી, તો તેને આપણે અહીં બોક્સમાં લખશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બોક્સને ભરીએ. ચાલો, અહીં છે ફ્રૂટ્સ, પછી છે વેજીટેબલ્સ, ફેસ્ટિવલ અને યુઝફુલ થિંગ્સ, જે તમારે આ બોક્સમાં ઉપરની આડી લાઇનમાં આપવામાં આવેલું છે. ત્યાર પછી વિન્ટર. વિન્ટરવાળી જે આડી લાઇન છે તેમાં લખશું વિદ્યાર્થી મિત્રો, પહેલું ફ્રૂટ્સના ખાનામાં એપલ, સુગર કેન એન્ડ ગ્વાવા. ફ્રૂટ્સના ખાનામાં વિન્ટરની જે આડી લાઇન છે તેમાં આપણે લખશું એપલ, સુગર કેન એન્ડ ગ્વાવા, જે ફળોના નામ. ત્યાર પછી વિન્ટરમાં જ શાકભાજી, જે બીજું ખાનું છે વેજીટેબલ્સવાળું, તેમાં આપણે લખશું કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર એન્ડ કેરટ. વિદ્યાર્થી મિત્રો, જે વિન્ટર એટલે કે શિયાળાનું જે શાકભાજી છે વેજીટેબલ્સવાળા ખાનામાં આપણે આ ચાર લખશું. ત્યાર પછી એની બાજુનું ખાનું ફેસ્ટિવલ લખેલું છે. વિન્ટર, વિન્ટરની અંદર જ આડી લાઇનમાં જ જે ફેસ્ટિવલ લખેલું છે ત્રીજું બોક્સ, તેમાં આપણે શું લખશું, ઉત્તરાયણ અને ક્રિસમસ, જે તહેવારના નામ છે. બે તહેવાર આવે છે શિયાળામાં. ત્યાર પછી યુઝફુલ થિંગ્સ કે શિયાળામાં આપણને શેની જરૂર પડે, તો તેમાં આવશે સ્વેટર, સ્કાર્ફ અને હીટર, જે ત્રણ વસ્તુની આપણને જરૂર પડે છે, જે આપણે ચોથા બોક્સમાં લખશું યુઝફુલ થિંગ્સ, જે વિન્ટરના ખાનામાં આપણને આપેલું છે ચોથું બોક્સ યુઝફુલ થિંગ્સ, તેમાં આપણે લખશું સ્વેટર, સ્કાર્ફ એન્ડ હીટર. ત્યાર પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે નીચેનું જે સમર ઉનાળાવાળું બોક્સ છે તેમાં લખવાનું છે સમર. સમરમાં આપણે લખશું જે ફ્રૂટ્સના બોક્સમાં ગ્રેપ્સ, મેંગો એન્ડ વોટરમેલન, ત્રણ ફ્રૂટ્સ આવે છે ઉનાળામાં, દ્રાક્ષ છે, કેરી અને તરબૂચ. ત્યાર પછી બાજુનું વેજીટેબલ્સવાળું બોક્સ છે તેમાં લખશું બીટર ગર્ડ, પોટેટોઝ એન્ડ ઓનિયન, વેજીટેબલ્સના ખાનામાં લખશું. ત્યાર પછીની બાજુમાં ફેસ્ટિવલ, ફેસ્ટિવલના બોક્સમાં એક જ આવશે હોળી. હોળી છે જે ઉનાળામાં આવે છે. ત્યાર પછી યુઝફુલ થિંગ્સમાં ત્રણ વસ્તુ છે, કઈ કઈ છે, ફેન, ગોગલ્સ એન્ડ એર કન્ડિશનર. તો વિદ્યાર્થી મિત્રો, સમરનું જે ચોથું બોક્સ છે યુઝફુલ થિંગ્સ, તેમાં આપણે લખશું ફેન, ગોગલ્સ એન્ડ એર કન્ડિશનર. ત્યાર પછી ત્રીજું
જે લાસ્ટમાં મોન્સૂન એટલે કે ચોમાસું, ચોમાસાવાળા ખાનામાં આપણે ભરશું. પહેલું ફ્રૂટવાળું બોક્સ છે, તેમાં લખો બનાના એન્ડ જાંબુઝ. તેમાં કયા કયા ફળ આવશે? બનાના અને જાંબુ. ત્યાર પછી વેજીટેબલ્સ, વેજીટેબલ્સમાં આવશે લેડીઝ ફિંગર, ભીંડો. ત્યાર પછીનું બાજુનું જે બોક્સ છે ફેસ્ટિવલવાળું, તેમાં લખીએ દિવાળી, રક્ષાબંધન અને જન્માષ્ટમી. ત્રણ તહેવાર આવે છે ચોમાસામાં, દિવાળી છે, રક્ષાબંધન છે અને જન્માષ્ટમી. ત્યાર પછી બાજુનું ખાનામાં લખો યુઝફુલ થિંગ્સ, જેમાં અમ્બ્રેલાસ, છત્રી અને રેઇનકોટ બંનેની આપણને જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે રેડ કલરનું છે તે વિન્ટર માટેનું છે, ગ્રીન કલરનું સમર માટેનું અને બ્લુ કલરનું જે છે તે મોન્સૂન માટેનું છે. તો બોક્સ તમે તમારી બુકમાં જે ચોપડી છે તેમાં તમારે લખવાનું છે. ત્યાર પછી સામેનું પેજ, કોઠાની નીચે આપેલા વાક્ય સાંભળો, બોલો. તે વાક્ય કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસ કોષ્ટકના યોગ્ય ખાનામાં લખો. અહીં મંથ ઓફ ધ યર, મહિનાના કેટલા દિવસ, આખા વર્ષના જેટલા મહિનાઓ આવે છે તે અહીં આપણે લખવાના છે નામ. અને પછી નેમ ઓફ ધ ડેઝ, કયા મહિનામાં કયો દિવસ આવે છે. ડેઝ, જે ડેઝ આપણે ઉજવીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ, તે ડેઝના નેમ પણ અહીં નીચે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કોષ્ટક આપણને આપવામાં આવેલું છે, વિન્ટર, સમર અને મોન્સૂન, કે આખા વર્ષમાં આપણે કયા કયા દિવસો ઉજવીએ છીએ, જે સ્પેશિયલ ડેઝ હોય છે તેના નામ આપણે અહીં નીચે લખવાના છે. તો તેના માટે આપણે પહેલાં નીચેનું વાક્ય વાંચીએ. પહેલું છે, અવર ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. એસેમ્બલીની અંદર અમારા ટીચર બોલે છે. તો તે કયો દિવસ હશે? તો તેમાં આવશે હિન્દી ડે. ત્યાર પછી બીજું છે, વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. ગાંધીજી અને સરદાર પટેલ વિશે બોલવાનું છે. સ્ટુડન્ટ્સ પ્લે ધ ટીચર રોલ, સ્ટુડન્ટ્સ છે જે ટીચરનો રોલ પ્લે કરે છે, ટીચર બને છે. વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. તેના ડૉક્ટર આંબેડકરના ફોટોગ્રાફ્સ અને ઇન્ફોર્મેશન લેવાની છે. વી પ્લાન અ ક્વિઝ ઓન ધ પોઇટ્સ એન્ડ રાઇટ ધ ગુજરાત. ગુજરાત વિશે બોલવાનું છે. અવર સ્કૂલ્સ હેઝ વેકેશન, બટ વી ગેધર્સ ટુ પ્લાન્ટ સેપલિંગ ઇન અવર ગાર્ડન. ગાર્ડનની અંદર વૃક્ષ વાવવાના છે, છોડો વાવવાના છે. તો તેના માટે અવર સ્કૂલ હેઝ અ હોલિડે, અમારા સ્કૂલમાં તે દિવસે રજા હોય છે. બટ વી ગેધર્સ ટુ રિમેમ્બર ગાંધીજી, પણ આપણે બધા ગાંધીજીને તે દિવસે યાદ કરીએ છીએ. વી સેલિબ્રેટ પ્રવેતોત્સવ. ત્યાર પછી નવમું છે, વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ ડે. સ્પોર્ટ ડે પાર્ટિસિપેટ કરવાનો છે. દસ નંબરમાં છે, વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. તે દિવસે બાળકોને ફિલ્મ બતાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના આન્સર જોઈએ. પહેલું શું છે, અવર ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. એસેમ્બલીની અંદર, તો તેમાં આવશે પહેલામાં હિન્દી ડે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આન્સર આપવામાં આવેલો છે, પહેલામાં શું આવશે? હિન્દી ડે છે. સેકન્ડ નંબરમાં છે, વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. ગાંધીજી અને સરદાર પટેલ વિશે તો બોલવાનું આવે છે. તો તે શેમાં આવશે? તો તે આવશે રિપબ્લિક ડે. વિદ્યાર્થી મિત્રો, બીજામાં આન્સર આવશે રિપબ્લિક ડે. ત્રીજું છે, સ્ટુડન્ટ્સ પ્લે ધ ટીચર રોલ, સ્ટુડન્ટ્સ ટીચર બને છે. તો તે છે ટીચર્સ ડે ઉપર. તે કયો દિવસ હશે? ટીચર્સ ડે હશે. ફોર્થ નંબરમાં છે, વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. ડૉક્ટર આંબેડકરના ફોટોગ્રાફ કલેક્ટ કરવાના છે અને એની ઇન્ફોર્મેશન કાઢવાની છે. તો તે કયો દિવસ હશે? તો તે છે આંબેડકર જયંતિ. ચોથામાં આવશે આન્સરમાં આંબેડકર જયંતિ. પાંચમું છે, વી પ્લાન અ ક્વિઝ ઓન ધ પોઇટ્સ એન્ડ રાઇટ ટુ ગુજરાત. ગુજરાતી વિશે લખવાનું છે. તો તેમાં આવશે મધર ટંગ ડે, માતૃભાષા દિવસ હશે તે દિવસે. છઠ્ઠું નંબરમાં છે, અવર સ્કૂલ હેઝ વેકેશન, અમારી સ્કૂલમાં વેકેશન છે. બટ વી ગેધર્સ ટુ પ્લાન્ટ સેપલિંગ ઇન અવર ગાર્ડન, પણ પરંતુ અમે અમારા ગાર્ડનમાં
છોડવા હું આવીએ છીએ તે દિવસ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. છઠ્ઠામાં આવશે આન્સરમાં ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ હશે. સાત નંબરમાં આપણે જોઈએ અવર સ્કૂલ હેઝ અ હોલિડે, અમારા સ્કૂલમાં તે દિવસે રજા હોય છે. બટ વી ગ્રેધર્સ ટુ રિમેમ્બર ગાંધીજી, પરંતુ આપણે બધા ગાંધીજીને તે દિવસે યાદ કરીએ છીએ. તો તે કયો દિવસ હોય છે? ગાંધી જયંતિ. વિદ્યાર્થી મિત્રો, સાત નંબરમાં આન્સર આવશે ગાંધી જયંતિ. ત્યાર પછી છે એઇટ નંબર, વી સેલિબ્રેટ પ્રવેશોત્સવ. પ્રવેશોત્સવ ક્યારે આપણે સેલિબ્રેટ કરીએ? જ્યારે પ્રવેશોત્સવ ડે હોય તે દિવસે. નવમો નંબર, વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ ડે. સ્પોર્ટ ડેમાં પાર્ટિસિપેટ ક્યારે કરવાનું હોય છે? જ્યારે સ્પોર્ટ ડે હોય છે ત્યારે. એટલે નવ નંબરમાં આવશે સ્પોર્ટ ડે. ત્યાર પછી ટેન નંબર, વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. ચિલ્ડ્રન્સને, બાળકોને ફિલ્મ બતાવવાનું હોય છે, તો તે કયો દિવસ હોય છે? તો ચિલ્ડ્રન્સ ડે, બાળકોનો દિવસ હોય છે તે દિવસે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આન્સર આપવામાં આવેલા છે. 1 થી 10 જેટલા ક્વેશ્ચન પૂછે છે, અને તે કયા દિવસે સેલિબ્રેટ કરવાના આવે છે, તો તેનો આન્સર પણ નીચે તમને આપવામાં આવેલો છે. તે તમારી તમારી બુકમાં લખવાનો છે. એક્ટિવિટી 7 વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આજનો વિડીયો. એક્ટિવિટી 7, નીચેના વાક્યો સાંભળો અને વાંચો. વિદ્યાર્થી મિત્રો, આપણને નીચે કેટલાક વાક્યો આપવામાં આવેલા છે, તેને આપણે ખાલી રીડ કરવાના છે. જયા એન્ડ આઈ પ્લે કબડ્ડી યસ્ટરડે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં યસ્ટરડે આવ્યું, એટલે કે આ ક્રિયા થઈ ગઈ છે. જો ક્રિયા થઈ ગઈ હોય તો તેને તેમાં આપણે શું લખવાનું છે? બિફોર. અને જે ક્રિયા બાકી હોય તો તેમાં આપણે લખવાનું છે નાવ. જયા એન્ડ આઈ પ્લે કબડ્ડી યસ્ટરડે, તો તેમાં શું આવશે? બિફોર. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ છે આઈએનજી વાળું રૂપ આપવામાં આવેલું છે. આઈએનજી વાળું ટુ બીનું રૂપ હોય તો તે વર્તમાનકાળ દર્શાવે છે, અથવા વર્તમાનકાળ એટલે કે નાવ, હમણાં એ ક્રિયા ચાલી રહી છે. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે જોઈ શકીએ છીએ આઈએનજી વાળું ટુ બીનું રૂપ છે, તો તેના માટે શું આવશે? નાવ. ત્યાર પછીનો વાક્ય મેનકા. મેનકા સેલિબ્રેટ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી, તો તેમાં શું આવશે? લાસ્ટ ફેબ્રુઆરી એટલે કે ચાલ્યું ગયું છે, તો તેમાં આવશે બિફોર. ત્યાર પછી જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન એસે ઇન ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ તમે જોઈ શકો છો આઈએનજી વાળું રૂપ છે, તો તેમાં શું આવશે? નાવ. મિસિસ પરમાર કુક રોટી સબ્જી ફોર ગેસ્ટ, તો તેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બિફોર. અહીં પણ અહીં આપણે જોઈ શકીએ છીએ ઈડી વાળું રૂપ છે, જે ભૂતકાળ દર્શાવે છે. ત્યાર પછી સરોજબેન વોશ ક્લોથ અર્લી ઇન ધ મોર્નિંગ, તો તેમાં પણ શું આવશે? બિફોર, ઈડી વાળું રૂપ છે. ડૉક્ટર મહેતા ઇઝ એક્ઝામિંગ અ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આઈએનજી વાળું રૂપ છે, તો તે ક્રિયા હમણાં ચાલી રહી છે, વર્તમાનકાળનું રૂપ દર્શાવે છે, તો તેમાં આવશે નાવ. વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે કેટલાક વાક્ય આપવામાં આવેલ છે. હવે નીચેના વાક્યોને આ પ્રમાણે બિફોર અને નાવમાં વર્ગીકૃત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે નીચેના વાક્યોને આ પ્રમાણે બિફોર અને નાવમાં વર્ગીકૃત કરો, જેમાં પહેલું છે રિપલ એન્ડ હેતલ પ્રિપેર રંગોલી. જીગર એન્ડ જિગીશા આર સ્કીપિંગ રોપ્સ. થર્ડ છે પ્રકાશ ટ્રાવેલ બાય સાયકલ. ફોર્થ છે જાવેદ કવર ધ ઓપન ફ્રૂટ્સ. પાંચમો નંબર છે દેવાંગી ઇઝ પાર્ટિસિંગ ગરબા. સિક્સ નંબરમાં છે નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી. સેવન નંબરમાં છે મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ. એઇટ નંબરમાં છે માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. નાઇન નંબરમાં છે આઈ વોક 3 કિલોમીટર્સ. ટેન નંબરમાં છે આશીષભાઈ પાસ્ટર્ડ ફોટોગ્રાફ. તો વિદ્યાર્થી મિત્રો, તેના આન્સર આપણે જોઈએ. પહેલું છે રિપલ એન્ડ હેતલ પ્રિપેર રંગોલી, તો તેમાં શું આવશે? બિફોર. જીગર એન્ડ જિગીશા આર સ્કીપિંગ રોપ્સ, તો તેમાં આવશે નાવ. પ્રકાશ ટ્રાવેલ બાય સાયકલ, તો તેમાં આવશે બિફોર. જાવેદ કવર ધ ઓપન ફ્રૂટ્સ, એમાં આવશે બિફોર. દેવાંગી ઇઝ અ પાર્ટિસિંગ ગરબા. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આઈએનજીનું રૂપ છે, તો તેમાં આવશે નાવ.
6 નંબર છે નીરવેન જાનકી હેલ્પ તન્વી, તેમાં આવશે B4 ED વાળો રૂપ છે, મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ તો તેમાં આવશે B4, માય મધર ઇઝ અ રાઇટિંગ અ લેટર તો તેમાં આવશે નાવ, આઈ વોક 3 કિલોમીટર્સ તો તેમાં આવશે B4, આશીષભાઈ પાસ્ટ ફોટોગ્રાફ્સ તો તેમાં આવશે પણ B4. વિદ્યાર્થી મિત્રો 10 જેટલા આપણે જોયા, ત્યાર પછી છે નીચેના શબ્દોને TER કે OR લગાવીને શબ્દ પૂરો કરવાનો છે, જે સ્પેલિંગ છે તેને આપણે પૂર્ણ કરવાનું છે. DOCT ડોક્ટરનો સ્પેલિંગ છે, PTO શોપકીપર, ડ્રાઈવર, ટીચર, એન્જિનિયરિંગ, કન્ડક્ટ, ફ્રૂટ સેલ, ફોટોગ્રાફ્સ, ઓફિસ, કારપેન્ટર, એક્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના આન્સર જોઈએ. પહેલું છે ડોક્ટરનો સ્પેલિંગ, ત્યાર પછી OR લગાડેલો છે, આમાં ER લગાડેલો છે, શોપકીપરમાં ER લગાડેલો છે, ડ્રાઈવરમાં ER લગાડેલો છે, ટીચરમાં ER, એન્જિનિયરમાં ER, કન્ડક્ટરમાં ER, સ્મોલરમાં ER, ફોટોગ્રાફરમાં ER, ઓફિસરમાં ER, કારપેન્ટરમાં ER અને એક્ટરમાં ER. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈને તમારે આન્સર તમારી નોટબુકમાં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7ને સ્ટડી કર્યા બાદ આપણે એક્ટિવિટી 8 સ્ટડી કરીએ. નીચેની વિગતો પરથી તમે તારીખના આધારે દિવસ જાણી શકશો. આઈડેન્ટિફાય ધ સેન્ચુરી ઓફ ધ યર. 5th ઓગસ્ટ 1947 20th સેન્ચુરી. ડિવાઇડ ધ સેન્ચુરી બાય 4th, એને 4 વડે ડિવાઇડ કરવાનો છે, ભાગાકાર કરવાનો છે. 20ને જે સેન્ચુરી છે 20 તેને 4 વડે ભાગાકાર કર્યો એટલે આન્સર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો 5. વી ગેટ ધ રિમાઇન્ડર 0. અહીં આપણે જોશું 5 છે તે ફ્રાઈડેમાં આવે છે. ફ્રાઈડે 5 જૂન. નાવ ઓબ્ઝર્વ ધ ટેબલ ગીવન બ્લો. રિપ્લેસ ધ નંબર ફોર ડેટ મંથ યર વિથ ધ બેઝિક નંબર્સ ગીવન ઇન ધ ટેબલ્સ. નીચે ટેબલ જોવાનું છે, ડેટ 15, તો બેઝિક નંબર કયો છે 1. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ડેટ 15, તો તેનો બેઝિક નંબર કયો છે 1. ત્યાર પછી છે મંથ ઓગસ્ટ, બેઝિક નંબર ઇઝ 3. યર 47, બેઝિક નંબર ઇઝ 1. સેન્ચુરી રિમાઇન્ડર 0, તો બેઝિક નંબર ઇઝ 0. 1+3+1+0=5. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં ટેબલ પર જોઈને શીખી શકો છો. તો આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 વિશે સ્ટડી કર્યું. વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7માં જે 2 પ્રશ્નો છે તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના યુનિટમાં સ્ટડી કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.